આવે છે. આજે આપણે ઘરે ખૂબ જ સરળતાથી જરા પણ લાલ ના થાય તેવો આમચૂર પાવડર બનાવીશું. આ આમચૂર પાવડર ને તમે આખું વર્ષ માટે સ્ટોર કરશો ને તો પણ એવો જ રહેશે. તો ચાલો ઘરે જ બજાર કરતા ખૂબ જ ઓછી કિંમતમાં તૈયાર થતો આ આમચૂર પાવડર બનાવવાની શરૂઆત કરીએ. આમચૂર પાવડર બનાવવા માટે અહીંયા મેં બે કાચી કેરી લીધી છે. અહીંયા મેં રાજાપુરી કેરી લીધેલી છે. તમે કોઈ પણ ખાટી કેરી લઈ શકો છો. જેમ કેરી ખાટી હશે તેમ આપણો આમચૂર પાવડર પણ મસ્ત ખાટો બનશે. અને બને ત્યાં સુધી કેસર કેરીનો ઉપયોગ ના કરવો, અથવા તો કેસર કેરી ટાઈપની કોઈ પણ થોડી મીઠી કેરીનો ઉપયોગ ના કરવો. હવે પીલરની મદદથી આ કેરીની છાલ કાઢી લેશું. કેરીની છાલ કાઢી લીધા પછી અહીંયા મેં આ રીતે ચિપ્સનું મશીન લીધું છે, જેમાં આપણે બટેટાની વેફર કરીએ. આ મશીનની મદદથી આપણે કેરીની ચિપ્સ કરીશું, જેથી કેરીની એકદમ પાતળી પાતળી સ્લાઇસીસ થાય અને તે ઝડપથી સુકાઈ જાય. કેરીને આ રીતે ગોળ ગોળ ફેરવતા ફેરવતા તેની ચિપ્સ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે ગોટલીની ફરતે આ રીતે પલ્પ થોડો બાકી રહ્યો છે, જેની આપણે ચિપ્સ નથી કરી શકીએ એમ. તો તેના માટે મેં અહીંયા આ રીતે જાડી ખમણી લીધેલી છે. આ ખમણીની મદદથી ગોટલીની આજુબાજુ જે આ કેરીનો પલ્પ બાકી રહ્યો છે તેને ખમણીને અલગ કરી લેશું. આ રીતે ગોટલીની આજુબાજુના પલ્પને ખમણી લીધા પછી આ ગોટલીને આપણે ફેંકી દઈશું. અને હવે અહીંયા તમે કેરીને ચિપ્સમાં કટ કરવાની જગ્યાએ આ જાડી ખમણીની મદદથી ખમણી પણ શકો છો, પણ ખમણવામાં થોડી વાર લાગશે જ્યારે ચિપ્સ ખૂબ જ સરળતાથી થઈ જાય છે. તમે કેરીને ખમણવાના હો તો આ રીતે જે જાડી ખમણી આવે તે જાડી ખમણીનો જ ઉપયોગ કરવાનો છે. કરીને કેરીનું આ રીતે જાડું ખમણ થશે અને તેમાંથી વધારે પાણી છૂટું નહીં પડે. પણ અહીંયા મેં કેરીની આ રીતે ચિપ્સ જ કરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે કેરીની ચિપ્સ અને જેટલો ગોટલીની આજુબાજુ પલ્પ બાકી રહ્યો હોય તેનું ખમણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ કેરીની ચિપ્સ અને ખમણને આ જ રીતે નથી સૂકવવાના. આ કેરીમાંથી બનેલો આમચૂર પાવડર આખું વરસ સરસ રહે અને એકદમ સફેદ રહે તે માટે આપણે સૌથી પહેલાં કેરીમાં થોડી હળદર ઉમેરીશું. તો અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે, તેને આ કેરીની ચિપ્સમાં ઉમેરી દેશું અને ચપટી હળદર જે આપણે કેરીનું ખમણ કર્યું છે તેમાં ઉમેરી દેશું. તો અહીંયા મેં ટોટલ 1 કિલો જેટલી કેરી લીધી હતી, તેમાં 1/4 ટીસ્પૂનથી થોડી વધારે એટલી હળદરનો ઉપયોગ કર્યો છે. અને તેની સાથે જ આ કેરીની ચિપ્સ અને ખમણમાં ટોટલ 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. તો અહીંયા મેં ટોટલ 2 કિલો કેરી માટે 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસનો ઉપયોગ કર્યો છે. હવે આ લીંબુના રસ અને હળદરને કેરીના ખમણ અને કેરીની ચિપ્સમાં સરસથી મિક્સ કરી લેશું. આ રીતે હળદર અને લીંબુ ઉમેરવાથી આપણો આમચૂર પાવડર મસ્ત સફેદ રહેશે અને તેને આપણે આખું વરસ માટે સાચવી શકશું. અને હવે અહીંયા તમને થશે કે કેરી તો ખાટી જ હોય છે, તેમ છતાં પણ આપણે અહીંયા લીંબુનો રસ કેમ ઉમેર્યો? તો લીંબુનો રસ ઉમેરવાથી આમચૂર પાવડર ઝડપથી બગડશે નહીં અને સાથે સાથે આમચૂર પાવડરમાં વધારે ખટાસ રહેશે. જે તમે આમચૂર પાવડરને આખો વરસ સાચવીને રાખશો તો પણ તેની ખટાસ ઓછી નહીં થાય. હળદર અને લીંબુના રસને કેરીમાં સરસથી મિક્સ કરી લીધા પછી હવે આ કેરીના ખમણ અને કેરીની ચિપ્સને અલગ અલગ થાળીમાં આ રીતે સરસથી છૂટું છૂટું પાથરી દેશું. અહીંયા તમારે કોઈ પણ કાગળનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે કોઈ પણ પ્લેટ અથવા તો પ્લાસ્ટિક ઉપર જ કેરીને સૂકવવાની છે, જેથી કરીને કેરીનો રસ પેપરમાં એબ્ઝોર્બ થવાના લીધે તેની ખટાસ ઓછી ના થાય. આ રીતે તમે પ્લેટમાં જ સૂકવશો તો તેનો રસ ક્યાંય પણ એબ્ઝોર્બ નહીં થાય અને કેરીની ખટાસ એમનેમ જ રહેશે.
અહીંયા તમે જોઈ શકો છો કે કેરીને મેં આ રીતે અલગ અલગ વાસણમાં છૂટી છૂટી પાથરી દીધી છે. હવે આ કેરીને આપણે સૂકવીશું. તો અત્યારે રાતે મેં આ કેરીની ચિપ્સ કરી છે, તો અત્યારે હું તેને પંખા નીચે સૂકવીશ અને કાલે જ્યારે તડકો આવશે ત્યારે તેને તડકે સૂકવીશ. તમે આ કેરીને તડકે અથવા તો પંખા નીચે તમારે જે પણ અનુકૂળતા હોય તે અનુકૂળતાએ સૂકવી શકો છો. કેરી જ્યારે સુકાતી હોય ત્યારે અમુક સમયે તેની સાઈડ ચેન્જ કરતી રહેવી, જેથી કરીને કેરી બંને સાઈડથી સરસથી સુકાવાના હિસાબે તે ઝડપથી સુકાઈ જશે. આ કેરીને સુકાવવા માટે અંદાજે 2 દિવસ જેવો ટાઈમ લાગશે. 2 દિવસ જેવું કેરીને સૂકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ કેરીની ચિપ્સ અને કેરીનું ખમણ સરસથી સુકાઈ ગયું છે. તો આ કેરી સરસથી સુકાઈ ગયા પછી હવે તેનો આપણે પાવડર કરીશું. તો તેના માટે મેં અહીંયા એક મિક્સી જાર લઈ લીધી છે, તેમાં આ કેરીના ખમણ અને કેરીની ચિપ્સને ટ્રાન્સફર કરીશું અને ત્યાર પછી આ કેરીને સરસથી ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર તૈયાર કરીશું. કેરીને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો મસ્ત ભૂકો થઈ ગયો છે, એટલે કે આપણો આ આમચૂર પાવડર તૈયાર છે. આ આમચૂર પાવડરને તમે આ જ રીતે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો, પણ અત્યારે આપણે સાવ ઝીણો તેનો પાવડર જોઈએ છે, એટલે એક સ્ટ્રેનરની મદદથી તેને ચાળી લેશું, જેથી કરીને આપણો આમચૂર પાવડર એકદમ બારીક બને. આમચૂર પાવડરને ચાળ્યા પછી જે ચારણ બાકી રહે તેને ફરીથી મિક્સી જારમાં લઈને પીસી લેવું, જેથી બધો જ એક સરખો પાવડર તૈયાર થઈ જાય. તો અહીંયા જોઈ શકાય છે કે આપણો આ આમચૂર પાવડર તૈયાર છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ આમચૂર પાવડરનો કલર કેટલો મસ્ત આવ્યો છે. બજારમાંથી આપણે જે આમચૂર પાવડર લઈએ તે થોડો લાલાશ પડતો હોય છે અને તે જેમ સમય જાય તેમ વધારે લાલ અથવા તો બ્રાઉન કલર જેવો થતો જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ આમચૂર પાવડર જરા પણ લાલ નથી થયો અને આ આમચૂર પાવડરને આપણે આખું વર્ષ સ્ટોર કરશું ને તો પણ આવો ને આવો જ રહેશે. તો તમે પણ મારી આ રીતે એક વખત આમચૂર પાવડર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમારો આમચૂર પાવડર કેવો બન્યો અને તમને મારી આ રીત કેવી લાગી. જો મારી આ આમચૂર પાવડર બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.